विद्युत भार अने विद्युत क्षेत्र लेक्चर नंबर बे मा तमारू खूब ज स्वागत छे। काले आपणे आ टॉपिक नी चर्चा करता तेमा विद्युत भार नुं संरक्षण थाय बाळको पहेला अने पछीनो विद्युत भार एक समान होय एमां नीचे एक्जाम्पल नंबर बे उपर मैं तमने जाण करी हती के साहेब आ एक्जाम्पल नंबर बे उपर गणतरी करशो। पहला बॉक्स ना विद्युत भार नो सरवाळो करो, ओके साहेब थई गयो। बीजा बॉक्स ना विद्युत भार नो सरवाळो करो, ओके साहेब ए पण थई गयो। तो पहला बॉक्स नो विद्युत भार बीजा बॉक्स ना विद्युत भार ने बाळको सरखावो तो आमांथी जे मेळवुं छे मळी जाय। जुओ बीजा बॉक्स मां विद्युत भार केटलो छे, 5c + q'। पहला बॉक्स मां टोटल विद्युत भार नो सरवाळो केटलो छे मित्रों, 8c। ओके साहेब, तो पहलो अने पछीनो विद्युत भार जो सरखो होय तो आ आपड़ा बीजा बॉक्स मां रहेला क्यू नुं मूल्य केटलुं होय मित्रों, तो ए मने मळी गयुं -3c जेटलुं। आ मने जवाब मळी गयो, बहु ज सिम्पल छे साहेब, एकदम डिम्पल। तमे फटाफट गणतरी करावो एटले आवडी जाय अमने। ओके, हवे अहींया एक सरस मजानुं तमने लेक्चर मां जुओ के विद्युत भार ने एक पदार्थ उपर थी बीजा पदार्थ पर मोकली शकाय छे। तो साहेब विद्युत भार ने आपणे ट्रांसफर करी शकाय छे एक जग्या उपर थी साहेब आपणे बीजी जग्या उपर लई जईए छे, कई रीते साहेब ए समजाओ। શિયાળામાં તમને મોટા ભાગે ખ્યાલ હશે કે તમે જે શાલ ઓઢો છો, શાલ એ તમારા વાળ અથવા તો તમારી બોડી સાથે ઘર્ષણને લીધે અંદર તણખા ઉત્પન્ન થાય છે, જોયું ને? તો એમાં શું થાય છે, એક વસ્તુ જે છે બીજી વસ્તુ સાથે ઘર્ષણ થાય ને બાળકો, એટલે એક વસ્તુ ચાર્જ ગુમાવે। સાંભળજો, જે પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે બાળકો એ ધન બને છે, અને જે વિદ્યુત ભાર મેળવે છે બાળકો એ ઋણ બને છે। બહુ સિમ્પલ રચના છે આ। તો સાહેબ જે ગુમાવે એવા કયા કયા પદાર્થો છે જે અમે યાદ રાખી શકીએ, તો મેં લખ્યું છે FGW બાળકો, FG અને W। એફ એટલે ફર, ફર નો મતલબ રૂવાટી વાળા પ્રાણીઓ થાય, જેની રૂવાટી હોય ને બાળકો એ રૂવાટી વાળા પ્રાણી થાય। ફર એટલે લખીએ છીએ રૂવાટી વાળા પ્રાણીઓની ચામડી કે જેમાં રૂવાટી હોતી હોય। જી એટલે મિત્રો ગ્લાસ, ગ્લાસ એટલે તો ખ્યાલ છે કાચ। વી ડબલ્યુ એટલે વૂલ, વૂલ એટલે બાળકો થશે ઊન। અહીં લખી દઈએ છે કાચ, આ તમે લખી શકો છો। આ ત્રણે ત્રણ વસ્તુ કોઈ બીજી વસ્તુ સાથે ઘર્ષણ થાય તો મિત્રો એ પોતે વિદ્યુત ભાર ગુમાવે અને પોતે કેવો બને છે, ધન વિદ્યુત ભારિત બને છે। એટલે મેં અહીંયા લખ્યું છે વિદ્યુત ભાર ગુમાવીને આ પોતે ધન બને છે। સમજાઈ ગયું તમને? ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો। ઓકે, હવે નીચે મેં લખ્યું છે એને પણ શાંતિથી બાળકો સમજો, પછી એક આપણે જોઈએ લેક્ચરમાં વિડીયો। PASER આનો મતલબ ખાસ સમજો, P એટલે મિત્રો પ્લાસ્ટિક। ઓકે સાહેબ સમજાઈ ગયું, પ્લાસ્ટિક। A એટલે આપણે લઈએ છીએ અંબર, અંબર એટલે શું થાય હું વાત કરું છું। S એટલે લઈએ છીએ સિલ્ક, સિલ્ક એટલે બાળકો રેશમ। E એટલે આપણે લઈએ છીએ એબોનાઇટ, એબોનાઇટ। અને R એટલે આપણે બાળકો લઈએ છીએ રબર। પ્લાસ્ટિક તમને ખ્યાલ છે, પ્લાસ્ટિકની વસ્તુ બરાબર છે। અંબર, અંબર એ કેવું છે કે આપણે કોઈની પાસે પથ્થર જોયો છે, કોઈ રિંગ પહેરી હોય, રિંગ કલર એ કલરના એમાં પથ્થર સ્ટોન મૂકેલા હોય છે, ખ્યાલ છે ને તમને? બરાબર છે, આ ટાઈપનો એક સ્ટોન જે છે એને આપણે મિત્રો અંબર તરીકે લઈએ છીએ, કલર એ કલરના સ્ટોન એ પ્રકારના હોય છે ને આપણે અંબર કહીએ। સિલ્ક એટલે આપણે લખીએ છીએ બાળકો, સિલ્ક એટલે થશે રેશમ। ઓકે, એબોનાઇટ એક પ્રકારનું પ્લાસ્ટિક જેવું મટીરિયલ છે જેની અંદર સિલિકોન અને એ ઉમેરી અને બનાવવામાં આવે છે એબોનાઇટની અંદર, બરાબર છે, એક પ્રકારનું પ્લાસ્ટિક જેવું છે ને રબર, તો તમને ખ્યાલ જ છે। આ શું કરે તો કે વિદ્યુત ભાર મેળવશે, કોઈ પણ વસ્તુ વિદ્યુત ભાર બાળકો મેળવે એટલે ઋણ ભારિત બને, કેવી બને, ઋણ ભારિત। ઓકે સાહેબ, હવે જરાક મને કહેવાનું છે કે આમાં કઈ રીતે, આ તમને એમસીક્યુ માં પૂછો એકબીજા સાથે ઘર્ષણની રીત થાય, એટલે એક યાદ રાખવાનું FGW અને PASER, આ ઉપરનો છે ધન બને, નીચેનો છે એ ઋણ બને। ઓકે સાહેબ, તો તમને આ માહિતી મળી ગઈ છે, તો મારે તમને એનિમેશન વિડીયો શીખવાડવો છે, જુઓ। ચાલો અહીંયા એક વ્યક્તિ મેં તમને દોરેલો છે,
બરાબર છે આ વ્યક્તિ નીચે જુઓ બાળકો નીચે એક કાપડ છે દેખાય છે એની સાથે એના આ રબરના શૂઝ જે છે ઘર્ષણ થશે તો વિચારો જે બાળકો રબરના શૂઝ જે છે વિદ્યુતભાર મેળવે કે ગુમાવે તો કે મેળવશે જુઓ એને હું આની સાથે ઘર્ષણ કરીશ મિત્રો તો એ વિદ્યુતભાર મેળવે છે દેખાય છે ને એને જેટલું ઝડપથી મિત્રો આપણે ઘર્ષણ કરીએ તો એ વિદ્યુતભાર મેળવે છે હવે આ વ્યક્તિ છે એ સમજો આપણો ચોર છે બરાબર છે અને આ ચોર બાળકો જુઓ કે વિદ્યુતભાર મેળવે છે ડોરને અડવાનો પ્રયત્ન કરશે તમે કરંટ ઓકે તો બહુ સિમ્પલ રચના છે કે જ્યારે કોઈ બોડી વિદ્યુતભાર ઘર્ષણને લીધે તમે જોઈ શકો છો કઈ રીતે વિદ્યુત પારિત થાય છે ઓકે તો આ તમને આઈ થિંક એનિમેશન જે છે એ બહુ સરસ મજાનું મેં અહીં તમને મૂક્યું છે એટલે તમે આરામથી સમજી શકો છો PASER પ્લાસ્ટિક અંબર રબર સિલ્ક સિલ્ક એટલે રેશમ જેવું કપડું હોય તો બાળકો એ વિદ્યુતભાર મેળવે અને ઋણ ભારિત બને છે MCQમાં ખ્યાલ આવી જવો જોઈએ ધ્યાન આપજો ખાસ હવે નીચે મેં એક્ઝામ્પલની આકૃતિ દોરીને આપી છે બાળકો કાચનો સળિયો કાચ એટલે કેવો વિદ્યુત ભારિત થાય બાળકો એને જો રેશમના કપડા રેશમ એટલે સિલ્ક સાથે ઘર્ષણ કરાવવામાં આવે તો કાચનો સળિયો બાળકો ધન ભારિત થાય છે કારણ કે FGW કાચ ધન ભારિત થાય જ્યારે રેશમ વિદ્યુત ભાર મેળવે એટલે ઋણ ભારિત થાય પણ એક પોઈન્ટ ખાસ બેમાં નોટિસ કરજો કે બંને ઉપરનો વીજભાર સમાન હોય આ જેટલો વિદ્યુત ભાર ગુમાવે એટલો જ આ મેળવે એટલે આના ઉપર જેટલો વિદ્યુત ભાર હોય બરાબર છે એટલો જ વિદ્યુત ભાર આ સામે મેળવે એટલે બે ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે બાળકો સમાન હોય છે આની પાસે +5 કુલમ હોય તો સામેની પાસે -5 કુલમ હોય બાજુમાં પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસેલું છે એટલે બિલાડીનું ચામડું છે જે રૂવાટીવાળું હોય છે બાળકો તો પ્લાસ્ટિકને એની સાથે ઘર્ષણ કરવામાં આવે તો પ્લાસ્ટિક એમાંથી વિદ્યુત ભાર મેળવીને ઋણ બને છે જ્યારે રેશમનું કપડું જે છે એટલે સોરી ફર જે છે બિલાડીનું ચામડું એ વિદ્યુત ભાર ગુમાવીને પોતે ધન બને છે તો એમાં પણ બેનો વિદ્યુત ભાર કેવો હોય છે બાળકો સમાન હોય છે ઓકે આ પોઈન્ટ તમને MCQમાં જો આ ખાસ MCQમાં પૂછી શકે છે કોઈ પણ એક્ઝામમાં તમારે સોલ્વ કરવાની છૂટ ભાઈ સાહેબ હવે આમ તો આપણા ચેપ્ટરની શુભ શરૂઆતમાં MCQમાં જે કેલ્ક્યુલેશન વાળા બાળકો MCQ છે ને અહીંયાથી ચાલુ થાય છે જેને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે સાહેબ આ ક્વોન્ટમીકરણ એટલે શું થાય વિદ્યુત ભારનું ક્વોન્ટમ શાસ્ત્ર એટલે શું થાય તો એક બહુ સિમ્પલ ટોપિક છે કે ભાઈ કુદરતમાંથી કોઈ વિદ્યુત ભાર તમે લઈને આવ્યા સમજો કે તમે કોઈ વિદ્યુત ભાર લાવ્યા કયા પ્રકારનો તો કે પ્રોટોન ન્યુટ્રોન ડ્યુટેરિયમ આલ્ફા બીટા ગામા આ બધા વિદ્યુત કોઈ પણ કણ છે બરાબર છે સમજો કોઈ પદાર્થને કોઈ કણને તમે લઈને આવો છો બરાબર છે બાળકો તમે કોઈ કણને લઈને આવ્યા છો ક્યાંથી તો કે કુદરતમાંથી સાંભળજો આ ક્વોન્ટમીકરણ તમને પૂછે કઈ રીતે તો આપણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વહન થતો વિદ્યુત ભાર છે એ આપણે ઇલેક્ટ્રોન લઈએ છીએ કયો વિદ્યુત ભાર લઈએ છીએ બાળકો ઇલેક્ટ્રોન ઓકે એટલે આપણો મૂળભૂત વિદ્યુત ભાર કોને ગણવાનો તમારે ઇલેક્ટ્રોનને આપણે મૂળભૂત ગણવાનો કારણ કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે ઓકે તો કુદરતમાં કોઈ પણ કણ તમે લઈને આવો એના વિદ્યુત ભારનું મૂલ્ય એના વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા આપણો જે મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઈ જે છે ના પૂર્ણ ગુણાંકમાં હોય તો એનું સમીકરણ અહીં બનાવ્યું છે આ ક્યુ જે છે ક્યુ બાળકો એ કુદરતમાંથી મળતો વિદ્યુત ભાર છે કુદરતમાંથી મળતો વિદ્યુત ભાર એટલે કોઈ કણ છે આ આપણો મૂળભૂત વિદ્યુત ભાર છે કયો વિદ્યુત ભાર છે બાળકો મૂળભૂત વિદ્યુત ભાર છે એના હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય એટલે એન ના પૂર્ણ ગુણાંકમાં હોય એન કેટલું હોય 1 2 3 4 5 6 હવે બાળકો તમે આપણે આજે આમ તો MCQ હું તમને મોકલીશ જ DPP આજે આપણે આજે સોલ્વ કરીએ ને એટલે એના પરથી તમને બહુ બધા MCQ મળી રહેશે નીચે મેં ગણીને પણ આપ્યા છે કઈ રીતે ગણવાના છે MCQ એટલે બહુ શાંતિથી વ્યવસ્થિત ધ્યાન આપીને શીખજો મિત્રો બરાબર છે આજે DPP આની હું મોકલીશ એટલે તમારે એને સોલ્વ કરવાની છે ફરજિયાત સોલ્વ કરજો જેથી લાંબા ટાઈમ સુધી તમે તૈયાર કરી શકો છો એકવાર સોલ્વ કર્યા પછી બીજી વાર જરૂર પડે નહીં એટલે એન છે ને બાળકો પૂર્ણાંક સંખ્યામાં હોય ક્યુ એ કેપિટલ ક્યુ એ કુદરતમાંથી મળતો છે એટલે કુદરતમાંથી કોઈ પણ વિદ્યુત ભાર તમે લઈને આવો પ્રોટોન ન્યુટ્રોન ન્યુટેરિયમ
આલ્ફા કણ કોઈ પણ એ હંમેશાનું મૂલ્ય મૂળભૂત આપણો ઇલેક્ટ્રોન હોય ના પૂર્ણ ગુણાંકમાં હોય. અને આ ઇલેક્ટ્રોન છે એનું સાહેબ મૂલ્ય કેટલું હોય તો કે એનું મૂલ્ય છે 1.6 × 10⁻¹⁹ ઘાત. આ આપણા ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે. ઓકે, તો સાહેબ આ ક્યુ બરાબર એન ઈ એ તમને સમજો 50% સમજાણું હોય, 70% સમજાણું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ ને ત્યારબાદ એ વધારે શીખવામાં મજા આવશે. હવે આ ક્વોન્ટમ શાસ્ત્ર જે છે એટલે થાય સાહેબ શું થાય, ક્વોન્ટમ શાસ્ત્ર એટલે પરમાણુ ન્યુક્લિયસની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે ક્વોન્ટમ શાસ્ત્ર આવે, બરાબર છે. એટલે ક્વોન્ટમ શાસ્ત્રમાં આપણે એક પદાર્થનું નામ બોલીએ છીએ જેને આપણે ક્વાર્ક્સ તરીકે ઓળખીએ છીએ. ધોરણ 11 ની અંદર ન્યુક્લિયર બળને ક્વાર્ક્સ ક્વાર્ક્સ વચ્ચે લાગતું બળ પણ કહીએ છીએ. ઓકે, તો આ ક્વાર્ક્સ એટલે શું સાહેબ, આ આ ટોપિક કન્ટિન્યુ છે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણમાં આ ટોપિક કન્ટિન્યુ છે, ધ્યાનથી સાંભળજો. ક્વાર્ક્સ એટલે શું, ક્વાર્ક્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળો કરો, એટલે સંયુક્ત રીતે જો તમે પ્રોટોન અને ન્યુટ્રોનને ગણતા હો તો એને આપણે બાળકો ક્વાર્ક્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, કેટલા પ્રકારના સાહેબ ક્વાર્ક્સ છે, તો કે સાહેબ 6 પ્રકારના ક્વાર્ક્સ છે, ધ્યાનથી સાંભળજો બાળકો, 6 પ્રકારના ક્વાર્ક્સ છે, જેમાં આપણે ટેક્સ્ટબુકમાં બે જ નામ આપ્યા છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ જે છે એની સ્પિન, સ્પિન એટલે એનું મોશન જે છે એ ઇલેક્ટ્રોનનું છે +2/3 ઇલેક્ટ્રોન, અને ડાઉન ક્વાર્ક્સનું મોશન છે -1/3 ઇલેક્ટ્રોન. આ બાળકો તમારે યાદ હોવું જોઈએ, આ એની સ્પિન ગતિ છે, કે અપ ક્વાર્ક્સમાં જે ગતિ કરે ઇલેક્ટ્રોન એની મોશન છે +2/3 અને -1/3 ઇલેક્ટ્રોન. ઓકે, આ આપણી મોશન છે, એની ગતિ છે એવું તમે કહી શકો છો, એટલે કે સ્પિન છે. ત્યારબાદ જો મેં એક આખી લાઈન લખી દીધી છે, અપ ડાઉન, પછી ટોપ અને બોટમ, ટોપ એટલે ઉપર અને બોટમ એટલે નીચે, ચાર્મ અને સ્ટ્રેન્જ, ચાર્મ એટલે સાઈડની બાજુ થાય બાળકો. ઓકે, અપ એટલે આમ તો સમજો કે ઉપર નીચે, ટોપ પણ ઉપર અને નીચે પણ કહી શકો છો, અને ચાર્મ અને સ્ટ્રેન્જ છે ને એ સાઈડના નામ છે, જમકો કે આપણે આ રીતે લેતા હોઈએ, બરાબર છે, આને આપણે લઈએ અપ, આને લઈએ ડાઉન, આને લઈએ ટોપ લઈએ, આને લઈએ મિત્રો બોટમ લઈએ, તો ચાર્મ અને સ્ટ્રેન્જ છે ને એ આ સાઈડના નામ છે. ઓકે, આ આ ચાર્મ, ચાર્મ એટલે સાઈડ, સાઈડનો ખૂણો હોય ને એ બાજુ આપણે બોલી શકીએ છીએ, અને આ સ્ટ્રેન્જ આવી રીતે આપણે સમજી શકાય છે, બરાબર છે. બાકી આને આપણે 3D માં દોરીએ તો વધારે તમને ખ્યાલ આવે, પણ આપણે એની જરૂરિયાત નથી એટલે કોઈ વસ્તુ આપણે એમાં ડીપમાં લઈ જતા નથી. પણ તમને સ્પિન પૂછે કે ભાઈ અપ ક્વાર્ક્સની સ્પિન કેટલી હોય +2/3 ઇલેક્ટ્રોન, ડાઉન ક્વાર્ક્સની સ્પિન કેટલી હોય -1/3 ઇલેક્ટ્રોન. સાહેબ આ તો બહુ સહેલું છે. હવે મેં તમને એક ગણતરી કરીને આપું છું, આ જોઈ લેજો. ઉપરના જેટલા નામ છે અપ ટોપ અને ચારમી, બધાની સ્પિન +2/3 ઇલેક્ટ્રોન છે. નીચે જો બાળકો ડાઉન બોટમ અને સ્ટ્રેન્જ, આ બધાની સ્પિન -1/3 ઇલેક્ટ્રોન છે. હવે પ્રોટોન છે કેવા પ્રકારનું બંધારણ ધરાવે છે, પ્રોટોન, પ્રોટોન એટલે હાઇડ્રોજન, તમને ખ્યાલ છે ને બાળકો, પ્રોટોન એટલે તમે એને શેના તરીકે ઓળખો છો, હાઇડ્રોજન 1H1, આની પાસે પરમાણુ ક્રમાંક 1 છે એટલે એની પાસે પ્રોટોનની સંખ્યા પણ 1 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1, આ એનું દળ બતાવે છે, આવું તમને ખ્યાલ છે. તો આની પાસે એક જ પ્રોટોન છે, તો બાળકો આ હાઇડ્રોજન જે છે એની પાસે વીજભારનું મૂલ્ય 1, કઈ રીતે, તો અહીં મેં લખ્યું છે કે ભાઈ પ્રોટોન જે છે એનું બંધારણ, ક્વાર્ક્સ બંધારણ UUD પ્રકારનું છે. આ MCQમાં પૂછે યુ એટલે આપણે કેટલી સ્પિન લઈએ છીએ, અપ, અપની સ્પિનનું મૂલ્ય છે +2/3 ઇલેક્ટ્રોન, ફરીથી +2/3 ઇલેક્ટ્રોન, અને ડાઉન, ડાઉન એટલે -1/3 ઇલેક્ટ્રોન. તો +2 +2 એટલે 4 થાય બાળકો, 4 ઇલેક્ટ્રોન છેદમાં 3, -1 ઇલેક્ટ્રોન છેદમાં 3, છેદ સરખા છે એટલે 4 માંથી 1 જાય એટલે 3 ઇલેક્ટ્રોન છેદમાં 3, આ ઉડી જાય એટલે પ્રોટોન પાસે કેટલો વીજભાર મળ્યો, 1, તો જોઈ મળ્યો 1. ઓકે, તો આને લખાય કેમ, પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન, આને આમ પણ લખાય ક્યુ બરાબર એન ઈ, ક્યુ એટલે કુદરતમાંથી મળતો વિદ્યુત ભાર છે, એન એટલે એની સંખ્યા કેટલી છે બાળકો પૂર્ણ ગુણાંકમાં 1, અને ઇલેક્ટ્રોન એટલે આપણો મૂળભૂત વિદ્યુત ભાર છે. રેડી, તો આવી રીતે આપણે ન્યુટ્રોનને લખવું બાળકો, તો ન્યુટ્રોનને લખાય એન ઇઝ ઇક્વલ ટુ 0 ઇલેક્ટ્રોન, એની પાસે કોઈ વીજભાર છે નહીં. તો જો ન્યુટ્રોન પાસે કોઈ વીજભાર ન હોય તો એનું સ્ટ્રક્ચર કેવું હોય, UDD પ્રકારનું. જો બાળકો
UDD પ્રકારનું એનું સ્ટ્રક્ચર હોય જે મેં તમને લખ્યું છે પ્લસ 2/3 ઇલેક્ટ્રોન એટલે યુ, ડી એટલે -1/3 ઇલેક્ટ્રોન, પાછું -1/3 ઇલેક્ટ્રોન, તો -1 -1 એટલે આનું બંધારણ આપણે આવી રીતે સાદરૂપ થાય 2/3 ઇલેક્ટ્રોન, બેનો સરવાળો થાય -2/3 ઇલેક્ટ્રોન એટલે આ થઈ ગયો 0 ઇલેક્ટ્રોન. તો ન્યુટ્રોન એ કુદરતમાંથી મળતો છે એટલે કેપિટલ ક્યુ એ ન્યુટ્રોન થયો, એન એટલે 0 અને ઈ એટલે મૂળભૂત ચાર્જ આપણે આવી રીતે બાળકો શીખીએ છીએ. તો આ તમને ટોપિક સમજાઈ ગયો છે. એક્ઝામ્પલ નંબર પહેલું શું છે જો, મૂળભૂત વિદ્યુત ભાર આપણો આપી દીધો છે સાહેબ, આ આપણને આપ્યો છે મૂળભૂત વિદ્યુત ભાર. મૂળભૂત એટલે કોણ? તો આપણને ખ્યાલ છે સાહેબ, આ તો ઇલેક્ટ્રોન છે એટલે આપણે મૂળભૂત ગણીએ છીએ. હોય તો પદાર્થમાં એક કુલમમાં કેટલો ઇલેક્ટ્રોન હશે, એક કુલમ એટલે એની અંદર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એવું પૂછ્યું છે. જ્યારે આવો ક્વેશ્ચન પૂછે તો આપણે કશું જ બાળકો કરવાનું નથી, બરાબર છે? આપણને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો આપણા જવાબ જે છે એ તો બહુ સિમ્પલ છે સાહેબ. શું કરવાનું છે આપણે? તો કે ક્યુ બરાબર એન ઈ મૂકી દઈએ, એમાં એન ને કરતા બનાવો એટલે ક્યુ બાય ઈ થાય. ક્યુ એટલે કેટલા કુલમ પૂછ્યું છે? એક કુલમ પૂછ્યું છે. ઈ એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ. ઘણી બધી વાર ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને આપતા નથી, જેનું મૂલ્ય થાય 1.6 × 10⁻¹¹. ઓકે સાહેબ, 1.6 × 10⁻¹¹. આ તમે કિંમત મૂકી દેશો એટલે એન બરાબર ક્યુના છેદમાં ઈ, અને ભાગાકાર કરશો એટલે આપણો જવાબ આવી જશે 1.0625 × 10⁻¹¹. ઓકે, તો આ રીતે આપણે ગણતરી કરીને મૂકીએ છીએ. ઘણી વાર એવું બની શકે કે સાહેબ ભાગાકાર ન ફાવે, તો અહીંયા અડધું કરતું જવાનું એટલે તમારા જવાબ મળતા જશે. એક્ઝામ્પલ નંબર 2 ને બહુ સરસ મજાનું શીખવાડવાની ટ્રાય કરીએ આપણે. ચાલો બાળકો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સાંભળજો, દર 1 સેકન્ડે કેટલો વિદ્યુતભાર નીકળે છે? 10⁻⁹ ઇલેક્ટ્રોન ફરે છે, ટ્રાન્સફર થાય છે. એટલે આ તમને બાળકો આપી દીધી છે સંખ્યા, આપી દીધી છે, જોતા ખબર પડી જાય. આ તમને આપી દીધો છે, સમય આપ્યો છે. તો એક કુલમ વિદ્યુતભાર ક્યુ કેટલા સમયમાં જશે? તો પહેલા તો આપણે ગોતી લઈએ, એન આપી દીધો છે તો ટોટલ ચાર્જ કેટલો છે? તો કે ક્યુ બરાબર એન ઈ. આવા દાખલાઓ તમને ડીપીપીમાં મળશે, સોલ્વ કરજો. ક્યુ બરાબર એન ઈ, એન આપી દીધો છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ ખબર છે 1.6 × 10⁻¹¹, એટલે આટલા કુલમ વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે એવું ખબર પડી ગઈ 1 સેકન્ડમાં. આ તમને 1 સેકન્ડમાં ટ્રાન્સફર થતો કુલ વિદ્યુત ભાર મળી ગયો એટલે કે ક્યુ મળી ગયો. હવે બહુ સિમ્પલ છે, અહીં ત્રિરાશિ મૂકો બાળકો, કે 1 સેકન્ડમાં કેટલો ટ્રાન્સફર થાય છે? 1.6 × 10⁻¹¹. તો આપણને આપ્યું છે કે 1 કુલમ ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગે, 1 × 1.6 × 10⁻¹¹. બરાબર છે. ભાગાકાર કઈ રીતે કરવાનો છે મેં તમને સમજાવી દીધું છે બાળકો, કોઈ કેલ્ક્યુલેટરની જરૂરિયાત નથી. મેં તમને કીધું છે રીતે ઉપર નીચે બબ્બે મીંડા વધારીને ભાગાકાર કરતા જશો એટલે આપણો જવાબ આવી જશે. તો આ એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું છે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો, બરાબર છે. બહુ સહેલું છે. ક્યુ બરાબર એન ઈ ઉપરથી પહેલા તો કેટલા કુલમ વિદ્યુત ભાર જાય છે ગોતી લીધું. લાસ્ટમાં આપ્યું છે કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભાર વહન થવા માટે, સોરી, 1 કુલમ કેટલા સમયમાં વહન થયું આપ્યું છે. તો અહીંયા આપણે લખી દીધું 1 સેકન્ડમાં 1.6 × 10⁻¹¹ કુલમ ટ્રાન્સફર થાય, તો 1 કુલમ જવા માટે કેટલું ટ્રાન્સફર થશે. ઓકે બાળકો, અહીંયા 10⁻⁹, અહીંયા એક મિસ્ટેકથી લખાઈ ગયું છે, સુધારી નાખીએ. તમને ભૂલ લાગે અહીંયા તમારી રીતે સુધારતા જશો, અહીંયા 10 ઘાત થશે, ઉપર જશે એટલે +10 થઈ જશે. રેડી? એટલે કોઈ પણ મિસ્ટેક લાગે એ જરાક મને કહેતા જશો એટલે એ પ્રમાણે અહીં મારા ધ્યાનમાં આવશે એટલે હું તમને સમજાવતો જઈશ. ઓકે ચાલો સાહેબ, ત્યારબાદ હવે આ તમારી એનસીઆરટીનો દાખલો છે ભાઈ, બહુ ટૂંકમાં એક સમીકરણ આપ્યું છે, જુઓ મેં તમને સોલ્વ કરાવ્યું છે. શું દાખલાની રકમ વાંચો કે ભાઈ, એક મારી પાસે 1 કપ છે, 1 ગ્લાસ છે ને સાહેબ પાણી છે. ઓકે, પાણી એટલે H2O. સાંભળજો ખાસ, આવા બધા MCQ બહુ બધી વાર આવતા હોય છે, નીટ અને JEE સ્પેશિયલ આ MCQ, અને શોર્ટકટથી કઈ રીતે ગણાય એ પણ મેં અહીંયા આપ્યું છે. તમને NCERTમાં ગણાવેલો છે આ દાખલો, એમ મેં અહીંયા શોર્ટકટથી 2 સ્ટેપમાં દાખલો ગણેલો છે. જો સાઈડમાં
तो 250 ग्राम मारी पासे ग्लास में पानी छे, तो एना में केटलो धन अने ऋण विद्युत भार हशे, ऋण अने धन विद्युत भार नी संख्या गणवानी छे। तो ग्लास नु पानी नु दल आप्युं छे कैपिटल एम, आपणने आप्युं छे 250 ग्राम। एक मोल पानी एटले तमने ख्याल छे H2O, बाळको H2O एटले 2 हाइड्रोजन वत्ता ऑक्सिजन, हाइड्रोजन नु दल 1, ऑक्सिजन नु 16, 16 ने 2 18, 18 ग्राम छे ए एक मोल हाइड्रोजन नु दल थाय। हवे हाइड्रोजन एटले बे, हाइड्रोजन एटले 1 बराबर छे, 1 अने 1 एटले 2 क्रम थयो ने, एनी पासे 2 विद्युत भार थयो। हाइड्रोजन छे एनी पासे इलेक्ट्रॉन केटला छे, तो के 2 इलेक्ट्रॉन। ऑक्सिजन छे 8 नंबर नो छे, एटले एनी पासे केटला इलेक्ट्रॉन छे 8, एटले 2 पासे थईने टोटल केटला इलेक्ट्रॉन थाय बाळको 10 इलेक्ट्रॉन, का 10 प्रोटॉन पण कही शको छो, का 10 इलेक्ट्रॉन पण तमे कही शको छो। बहु सिंपल छे ने, 10 प्रोटॉन का तो 10 इलेक्ट्रॉन कही शको छो। रेडी? तो हवे अहींया मैं एक समीकरण लख्युं छे, बधा ज पद तमने ख्याल आवी गयो छे। आ दळने तमे MO મોલર દળ પણ કહી શકો છો। તો મે સમીકરણ અહીં લખ્યું છે ને, ધ્યાનથી શીખો, એને યાદ રાખવું હોય તો આ રીતે યાદ રખાય, જેનામાં એ હોય બરાબર, જેનામાં એ હોય ઈ કયું, જે એટલે ઝેડ, ના એટલે એન એ, મોલર સંખ્યા 6.022×10³૩ કા, જે નામાં એમ એટલે દળ, એ એટલે ઇલેક્ટ્રોન, ઈ કયું હોય, તો કે ક્યુ, ઇઝ ઇક્વલ ટુ ક્યુ લખાય। તો સમીકરણને ધ્યાનથી જુઓ, જે નામાં એ હોય ઈ ક્યુ, આવી રીતે યાદ રાખો તો તમે સમીકરણ યાદ આવી જશે। તો અહીં લખ્યું છે ઝેડ ગુણ્યા એમ ના છેદમાં એમ જીરો ગુણ્યા એન એ ઇન્ટુ ઇલેક્ટ્રોન। તો એનસીઆરટીમાં જે દાખલો આપ્યો છે ને, આ રીતે પણ બે સ્ટેપમાં ગણી શકો। ઝેડ એટલે પરમાણુ ક્રમ, તો એની પાસે જેટલા સંખ્યા વિદ્યુત ભાર છે એટલો જ એની પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, એટલે એને આપણે 10 લખીએ છીએ। એચ ટુઓમાં 10 વિદ્યુત ભારની સંખ્યા છે, એટલે ઝેડ તમે 10 લખી શકો છો। એમ એટલે એ ગ્લાસમાં રહેલું દળ, 250 ગ્રામ બાળકો દળ છે। એમ ઓ એટલે કયું દળ, તો કે એમ ઓ એટલે નું મોલર દળ, એમ ઓ 18 ગ્રામ, અને એન એ એટલે એવોગેડ્રો અંક 6.022×10³ સંખ્યા, અને ઇલેક્ટ્રોનનો ચાર્જ વડે ગુણાકાર કરી દો। બાળકો તમે આનો ગુણાકાર કરશો એટલે આ આપણો જવાબ મળી જશે 1.33×10⁷ કુલમ। બહુ સહેલું એક્ઝામ્પલ છે, તમે એકવાર ટ્રાય કરજો સમીકરણનો યુઝ કરીને। મેં પહેલા કીધું કે તમને શોર્ટકટના દાખલાઓ MCQ ગણવા માટે આપતો રહીશ, જેનો ઉપયોગ કરીને એકવાર શીખી લઉં। એમાં રકમ બદલાય તો આપણે ખાલી પદ બદલાવના છે, બાકી બધું જ મૂકવાનું છે। હવે વિદ્યુત ભાર છે ને, એ આમ સમજો તો કોઈ વિદ્યુત ભારિત વસ્તુ હોય, વિદ્યુત ભાર જેને હોય એને પોતાને દળ પણ હોય। તો અહીંયા સાહેબ વિદ્યુત ભાર અને દળ વચ્ચેનો તફાવત શું છે એ જરાક જોઈ લે। વિદ્યુત ભારનું મૂલ્ય ધન, ઋણ અને શૂન્ય હોય, ઓકે, જ્યારે દળ માત્ર હંમેશા ધન જ હોય। હું એમ કહું કે સાહેબ મારું દળ -60 કિલોગ્રામ છે, આપણું દળ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એટલે દળ હંમેશા બકા ધન જ હોય। વિદ્યુત ભાર વહન પામે ત્યારે વેગથી સ્વતંત્ર હોય, બરાબર છે ને? આપણે નિર્દેશ ફ્રેમવાળી વાત કરી હતી કે કોઈ પણ નિર્દેશ ફ્રેમ ગતિ કરતી હોય કે સ્થિર હોય એમાં વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે અહીં લખ્યું છે કે સ્વતંત્ર છે, નિર્દેશ ફ્રેમથી એવું કહી શકો। દળ એ વેગથી સ્વતંત્ર નથી, વેગ સાથે મિત્રનું દળ બદલાય કેમ, તો કે સ્થિરી મેં લખી દીધી છે જે આઈન્સ્ટાઈનનું ગતિમાન દળ છે બાળકો। આ એમ એટલે એનું ગતિમાન દળ, જે આપણે આગળ 12મા ધોરણમાં શીખવાનું છે, હાલમાં આપણે ગતિમાન દળ છે નામ લખીએ છીએ। એમ જીરો એ પદાર્થનું સ્થિર દળ છે બાળકો, ધ્યાન આપજો, પદાર્થનું સ્થિર દળ। વી એટલે પદાર્થનો વેગ અને સી એટલે પ્રકાશનો વેગ। આમાં તમે જો પદાર્થના વેગની કિંમત મૂકી દેશો તો પદાર્થનું બાળકો દળ બદલાય છે, એટલે આ ગતિમાન દળ એનું બદલાય છે। આપણે ભવિષ્યમાં આગળના ચેપ્ટરમાં આવશે એટલે બહુ ડિસ્કસ નથી કરતા, ધ્યાન આપીને શીખજો। મતલબમાં કહેવાનું છે કે કોઈ પદાર્થ ગતિ કરે તેનું દળ બદલાય। વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, સંરક્ષણ એટલે પહેલાનો વિદ્યુત ભાર અને કુલ પછીનો વિદ્યુત ભાર બાળકો અચળ હોય, જ્યારે દળનું સંરક્ષણ થતું નથી, બરાબર છે? કોઈ પદાર્થનું દળ છે એ લોસ જાય બાદ પહેલા અને પછીનું દળ સરખું હોય નહીં।
विद्युत भार ने लीधे आम तो ख्याल छे धन धन विद्युत भार आकर्षण थाय अपाकर्षण थाय धन ऋण होय तो तमने ख्याल छे एम दल जे छे ए गुरुत्वाकर्षण बल मां लागे ने हमेशा गुरुत्वाकर्षण बल ए आकर्षी बल छे केवुं बल छे बाळको आकर्षी बल छे जे तमने ख्याल छे ओके એટલે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કોઈ પણ બે પદાર્થ વચ્ચે આકર્ષણ ઉત્પન્ન કરે એટલે દળ વચ્ચે જ લાગે છે એટલે અહીં લખ્યું છે દળ હંમેશા આકર્ષી પ્રકારનું બળ હોય છે ઓકે નીચે નોંધ લખી છે બાળકો વાંચજો આ જે છે જોશો